ગાઈસ, જો અમે ગુલફી ખાવી છે ને, રાહુલ ઓલરેડી લઈને આવ્યા, પણ મેહુલ ભાઈ ને પેલા લઈને આવી ગયા. એટલે અહીંયા જો મેગી ખાવા આવ્યા છે. રોજ અમે દિવ્યા ના ઘરે આવ્યા ને, દીદી લગભગ રોજ એક કેમ હજી નથી આવ્યું એવું તો તારી આવી ને કે મારે છોડીને કેમ મૂકીને લઈ આવ્યા કે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે વ્લોગની શરૂઆત થઈ છે બપોરે 12:30 અને બપોરે જો બધા જમવા બેસી ગયા છે, રાહુલ આવી ગયો છે અને મમ્મીએ જમવાનું બનાવી દીધું છે. અમે ખેતરથી આવી ગયા છીએ અને અમારું વાસણ રાહુલ કાંઈ બોલશે નહીં વ્લોગમાં, મમ્મી દાંત કાઢે છે. રાહુલ એ ફરી સ્મેલ, આજો વધારે પડતી સ્મેલ રાખો. આજો રાહુલ જો ચોળીને ખાય છે, અમે બધા ચોકે ચોળીને જ ખાશું. ગામડે છે ને ચોળીને ખાવાની બહુ વધારે મજા આવે. બટેટાનું સરસ મમ્મીએ શાક બનાવ્યું છે, બધાએ લઈ લીધું છે. જો ચોળીને આમ ખાશું, ખાઈ લઈ ગઈશ, પછી મળીએ આપણે. પછી કશું કન્ટિન્યુ કે હું પાણી નાખું એમ. તમે એમ કીધું, હું કહું પછી નાખજો. આજે અલગ લાયા છે દીદી, લાયો તીન કરતા કા કઈ નહીં. કઈ ખાઈ પી નવરા થઈ ગયા છે, કેટલા થી આવ્યા ને તો થોડું કામ હતું વધારે પડતું. બધું કામ પૂરું થઈ ગયું છે, એક વાગી ગયું છે અને એક વાગ્યો હતો એટલે જો ભાઈ ગુલફી લઈને આવ્યા છે. હા પણ હારી આવે છે, મસ્ત આવે છે. હું લે કે કાંઈ ન કર્યું મમ્મી, જો કોણ ખાવ તો એ પૂછે ને ગયા ભાઈ, તો પૂછતા નતા ગુલફી ખાવી છે, પૂછતા નતા. પૂછે ને ગયા, જો અમે બધા ગુલફી ખાઈએ છીએ ને, એને કોણ ભાવે એટલે કોણ ખાય છે. જા દુકાને ફુગાળ લઈ જા, હા હાના ફુગા ફોડવાના છે. હે ગાઈઝ, જો અમે ગુલફી ખાવી છે ને, રાહુલ ઓલરેડી લઈને આવ્યા, પણ મેહુલ ભાઈ પેલા લઈને આવી ગયા. મેહુલ ભાઈ માટે ગુલફી લઈને આવ્યા છો ગાઈઝ, અમે ખાવી જ છે. અને રાહુલ એ લઈને આવ્યો છો. બે ભાઈ કેવા છે, મારે ગુલફી પકડતો, મારે સેલ બોલો કેમેરો પકડવો છે. હા કાંઈ નહીં ગાઈઝ, એને જો ગુલફી ખાવી છે. પછી મેહુલ ભાઈ જસ્ટ અમે દઈને ગયા છે, ખાવાનું ચાલુ કર્યું જ છે. રાહુલ એ લઈને આવ્યો, સ્વરૂપ જા રાહુલ ગુલફી કાકા, રાહુલ કાકા ગુલફી લઈને આવ્યા. બાકા જો ગુલફી લઈને તૈયાર થઈ છે. આ બધા દેખાડતા તારું મોટું પીનું નાખી છે દિવ્યા ની કર લઈને. કઈ નઈ, સાંજ પડી ગઈ છે, સાંજના 5:30 થઈ ગયા છે. અમે બપોરે ખેતર ગયા હતા તો આવીને બહુ તડકો લાગી ગયો હતો, સુઈ ગયા હતા. જાગ્યા અમને 4 વાગે, 4 વાગે જાગ્યા હતા, અમે બેઠા હતા અને નાસ્તો કર્યો ને બસ એવું બધું કરતા હતા. વ્લોગ શૂટ કરવાનું ભૂલી ગયા, અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. મનીતા આજે તૈયાર થઈ છે, મનીષા તૈયાર થઈ ગઈ છે, તો અમે દિવ્યાના ઘર બાજુ જઈએ છીએ. કારણ કે અહીંયા અમારે નેટવર્ક આવે, બાકી કંઈ નેટવર્ક આવતું નથી. સાંજે 1.5 કલાક ત્યાં જાઉં તો તમારો વિડીયો ને બધું અપલોડ થઈ જાય એમ. તો આજે તે મેગી બનાવવાની છે, દેખાડતા મેગી. જો આ મેગી હું ભાવનગરથી લઈને આવી હતી સ્પેશિયલ બનાવવા માટે, ફોટો પણ લીધા મેં. તો એ મેગી બનાવું છું ને આજે વિડીયોને અપલોડ કરશું. મિનિટા વનિટ આવી જશે એમ, અમે બે હાલતા થઈ જાય. કારણ કે 5:30 થઈ જશે, 6:30 સુધીમાં તો પાછો આવે, કારણ કે રસોઈને બનાવવાનું હોય ત્યાં સુધીમાં પાછો આવે. એટલે પહેલાં જતા રહીએ છીએ, ત્યાં અંદર જતો રહ્યો છે મને, એટલે અમે બી નીકળી જશું એમ. કાંઈ નહીં ગઈશ તો કંટિન્યુ રહેજો વ્લોગમાં.
હો મનીષા, હું કેસો તું? સૃષ્ટિ ને, સૃષ્ટિ હા ગાઈઝ, એમ છે ને, સૃષ્ટિ ને એમ કે છે કે સૃષ્ટિ તો આયા બેસી કે મારે હારી કે વિડીયો માં કે હારી કે છોકરી આવે એમ, અને ભાભી જો આયા વ્લોગ ઉઠતો તો હંતાઈ ગયા. જે એમાં છે અમારા વ્લોગ માં જે હંતાઈ ને એને પેલા લેવામાં આવે. કાઈ નહીં ગાઈઝ, મેગી નો આજે પણ પ્રોગ્રામ છે. પરમ દિવસે મેં મેગી બનાવી હતી ગાઈઝ, તો આજે તેમને ભૂખ લાગી. આજે મેં હતું, મારે સાહેબ ભાજી ખાવા જવું હતું પાટણા, તો રાહુલ કે આજે નથી જવાનું કે કાલે સન્ડે છે ને, તો કાલે જશું એમ. તો પછી રાહુલ એમને ઓલા ગાંઠે ને એવું લાગી હતું, પણ તોય અમારું મન ન ભરાણું એટલે અહીંયા જો મેગી ખાવા આવ્યા છે. રોજ અમે દિવ્યાના ઘરે આવ્યા ને, દીદી લગભગ રોજ દિવ્યાના ઘરે આવું છું. આ ચોથો દિવસ છે કે આવું એને? હા આવી દીધું ને, રોજ આવું છું. આટલું બધું કેમ પાડી નાખ્યું? તો મોટી તો પેલી મૂઈ કે માં નહીં થાય, નહીં હમાય. પણ તેદી નાની ઓલું નાની ચાર હતી. કઈ નઈ કઈ જોઈ, મેગી બનાવે છે, હવે કેવી બનાવે ખબર નહીં. તાર મમ્મી એમને શું બનાવવાનું છે ખાવાનું? દિવ્યા, તાર મમ્મી એમને શું બનાવવાનું છે? જો એમને કઢી ખીચડી એવું બનાવવાનું છે, પણ એમ પેલા મેગી બનાવી નાખશું. અને વનિતા હજી આવે છે. અને ગાઈઝ, 12માં ના પેપર ચાલુ છે, કોઈ લાગે કઈ વાંચતી નથી, હો કઈ વાંચતી નથી, તોય પાસ થઈ જઈશું. ચાર દિવસ ની રજા છે એને, કઈક 26 તારીખે પેપર છે, એવું છે ને? જો આવી ગઈ. તૈયાર થતી હતી તો અમે નીકળી ગયા. આ છે ગઈ દિવ્યાના મમ્મી, જે બહુ સ્વીટ છે. અમને કોઈ દિવસ ખીજાય નહીં, કઈ હું ખીજાવું હોય તો મોઢે ખીજાય છે. કઈ એમ ન કે અમે રોજ એમના ઘરે જ આવીને બેસીએ છીએ. ના ના કઈ નઈ, મનીષા કઈ એમ કે છે કે તમે આઈના ખાઈ લેજો, કે કઢી ને ખીચડી ને એવું હું બનાવું છું. તો મનીષા ના પાડે છે, નાના મારા ભાઈ એવું છે એમ કે છે. શું પ્લાન કરે છે? રાંધવાનું મનીષા કે ની માથે છે એમ દીવાએ કીધું છે. મનીષા કેમ કે મને તાવાસ બે ગોટા ઉઠી હોઈ જવાનું છે એમ કે છે. કેટલા સેકન્ડ માં મોડી બની છે મેગી? અને એ અમને મળવા આવ્યા છે, તારા ફેન્સ લોકો છે. સ્ટોરી બોરી મુકાઈ ગઈ છે, અને રાહુલ આવ્યો હતો જો અમારી પાસે ઘડીક બેસવા માટે. તો અમે નીચે ઉતરી ગયા છીએ અને જઈએ છીએ ઘરે, કારણ કે મમ્મી ના ફોન આવી ગયો છે. હું એમને બેન બ્લોક માં લેવા જાઉં છું, તો એ બે આગળ આગળ આલા જાય છે. જો કાપડ કાઢીને મૂક્યું છે ને મશીન ઉપર, મારી કુર્તી નવી સીવડાવી છે, આજે જ સીવી છે, લેવાની છે મારે, કાલ પહેરવાની છે. એટલે ન્યુ ન્યુ
તો એ જાય છે ત્રણેય, અને હું દિવ્યાની વાટે શું થઈ ગયું જઈએ, થોડી વાર પછી નીકળીએ ધીમે ધીમે. દડાંદડ દિવ્યા આવે છે. એટલે અમારા ઘરે ન્યુ ઘોડો આવતો રહ્યો છે. મંદિરે જવાનું હતું, હવે કાલે જશું, કાલે જશું. ચાલો તો હવે અમે ખાવા બેસી જશું અત્યારે, પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. ને મમ્મી મૂકી દે કોને હંતા દીધે, કોને હંતા દીધી, કેમ ચૂપ થઈ ગયું, મારતી લાઈટ થાય ને કેમેરાની ગાઈસ, એટલે આપણને હેરાન કરતી બંધ થઈ જાય. નહીં અત્યારે મને આમ 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 ધોળ મારતી હતી, જો ગાલ લાગતી નથી. અને મમ્મી જો અમને ધાણી દઈ ગયા ખાવા, ખાઈ લીધી છે. અને વનિતા અમારો નંબર બેન ખાને જટ તો કે જો મજાક કર્યો તો સોરી કે સોરી આ એક બેઠી છે બ્લોગ માં કે આ એક બેઠી આ જગ્યાએ બે આ જે બ્લોગ જોવે છે ઓલો અપલોડ કર્યો તો ને એમાં એ બ્લોગ માં આ જગ્યાએ બેઠા છે વિનતા જો મસાલા ખોલા ખાત ખાત લાઈક હા મે ચાપન બેસ ને સમજો વાદળા ફીયા લાગે. મનીષા બહુ હેરાન કરે, બેઠા હોય ને તો આપણને પરાણે પરાણે મોઢા ખવડાવે, નાખી દે ધોળ મારે ને કેવું ગાઈસ. તો કેટલા રાતના થઈ ગયા છે, 9, આજ 9 વાગી ગયા છે. આજ અમે થોડાક થાકી ગયા છે ને એવું છે ને તો સુઈ જાઉં છું, મને હાથે દુખે છે, હું બ્લોગ શૂટ કરવા નથી. ચાલ મનીષા તું ફોન પકડીને ઊભી રહી, હું બ્લોગ પૂરો કરી દઉં. બોલ બોલ કરતી સીધી આગી માં લાઈટ સુધી. સાચી વાત છે, આમ અંધારું હોય ને તો કેમેરા આમ જોઈએ તો અમે આમ લાઈટ જ લાગે એમ. પછી થોડી વાર પછી લાઈટ દેખાય, થોડી વાર તો અહીંયા દેખાય નહીં. તો જો ખાય છે શું ખાશો, ખજૂર ખજૂર ને હા, મને યાદ આમ અહીં આવતું કે ઓઠે તો એ કહેવાની જરૂર નહોતી, બધાને ખબર હતું હોતું. એ ખાસ મને છે મોઢી મને દેખાતું, ખાલી ફોન લાઈટ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. કાંઈ નહીં ગાઈસ, ખેતર મળી ગયા હતા, ખેતર ગયા હતા.
પછી બપોર પછી આરામ કરતા મને બેઠા પણ તો દુખી ગઈ પગને દુખ્યા છે થોડું મને નહોતું મને તો દુખી કઈ કર્યું નથી બોલ મોઝા પહેરા ના કોઈને કપાસે નથી પડાય પગના તળિયા અહીંયા બોલ કાઈ નહીં ગાઈસ તો આપણે આજનો વ્લોગ આપણે અહીંયા કરી દઈએ પૂરો તો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધા ખુશ રહેજો અને હેપી રહેજો અને બધાને હેપી હોલી કાલ તો હેપી હોલી એડવાન્સમાં હું આવે હેપી હોલી જ તે આપણે આ વિડીયો અપલોડ થશે તો હોલી પૂરી નહીં થઈ ગયું હા બધાને હેપી હોલી અને રાધે 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 રાધે